दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो घनश्याम महाराज ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरि चरित्रामृत सागर पूर त्रिजु तरंग 41 भगवान श्री हरि गुंदाला गाममा पधारशे। त्यांथी जेतपुर भव्य महाराज शोभायात्रा साथे पधरामणी करे छे। ए प्रसंग आपणे आ तरंगमां श्रवण करीशुं। भोर भये तब श्री हरि त्यार भये तत्काल आए गुंदाला गम प्रति करुणा करे दयाल। सवार थयो छे। श्री हरिए नित्य कर्म कर्यो। नित्य कर्मनो अर्थ थाय सवारे आपणे पूजा करीए त्ये वचनामृत साक्षी छे। पूजा कर्या पछी भगवान श्री हरिए रोज करे एना करता एक दंडवत अधिक कर्यो। पोते परब्रह्म छे छता तमने अने अमने शीखवाड़वा माटे पूजानी जरूर नथी। पोते ज पूजनीय छे छता आपणने शीखवाड़वा माटे महाराज पूजा करता एवा वचनामृत पण साक्षी छे। आ सागर ग्रंथ पण साक्षी छे। बीजा अनेक ग्रंथों साक्षी छे। जे सवारे पूजा करतो नथी एनो दिवस एना जीवनमांथी कैंसल थई छे। आ ग्रंथ सांभळी आपणे एटलू तो नक्की करीए ज के सवारे जागी घणा लोको तो पेलो रीच ऊभो थाय ने એમ મોડા મોડા પથારીમાંથી જાગે મોઢું ધોયું ન ધોયું નાયા ન નાયા નાસ્તાની પ્લેટ પકડીને એવા ભાગે આ જીવન નથી। દિવ્ય જીવન જીવવા માટે એક ભક્તિસભર સાચું જીવન જીવવા માટે આપણા જીવનમાં પ્રાતઃકાળની પૂજા અતિ અનિવાર્ય છે। સવાર સુધર્યું તેનો દિવસ સુધર્યો। સવારે જેણે મંગલ સ્મરણ કર્યું પ્રભુની પૂજા કરી એના 24 કલાકનું ચક્ર મંગળ બની ગયું દિવ્ય બની ગયું। એટલે આગ્રહ રાખીએ સવારની પૂજા એકાગ્ર ચિત્તે કરીને તન્મય થઈને થોડા બીજા બધા કામો અડધો કલાક માટે ઓછા કરીને જો પૂજા કરવામાં આવે। દૈનિક પૂજા જીવન માટે કેટલી જરૂરી છે એના વિશે આપણે ક્યારેક ફરીવાર આખી કથા કરીશું, પરંતુ આજે ભગવાન શ્રી હરિએ ફરણી ગામમાં આહિર ભક્તોના પ્રેમને આધીન થઈને અનેક પ્રકારના ભક્તોના ભાવને સ્વીકાર્યો છે। જે જે ભોજન બનાવીને લાવ્યા મહારાજ જેમાં છે। એ પ્રીત પુરવની રે એ નાથન મૂકી દેજો
પ્રેત પુરવની રે, એ નાથન મૂકે દેજો. આહિર ભક્તોએ ભગવાનને ઠપકો આપ્યો છે, કૃષ્ણ અવતારમાં તમે દોડી દોડીને અમારું માખણ ખાવા આવતા, અમારા ઘરના આંગણમાં નાચતા, પછી મથુરા ગયા અને અમને ભૂલ્યા, તે આજ દિવસ સુધી ભૂલ્યા છો. આવો ઠપકો આપ્યો. મહારાજે એમના પ્રેમ ભાવને જોઈ ભક્તોને કહ્યું, સારું તમે ભોજન બનાવો, અમે અંગીકાર કરીશું. આ ફરેણી ગામમાં મહારાજે સવારે નિત્યકર્મ કર્યું છે, તત્કાળ ચાલવા તૈયાર થઈ ગયા. દયાળુ કરુણા કરીને ગુંદાળા ગામ પધાર્યા છે. ઘનશ્યામ શ્રીહરિ પધારે છે આ સમાચાર સાંભળ્યા હરિભક્તોને ઘણો આનંદ થયો અને સૌ પ્રેમાતુર થઈને ટોળે ટોળાના રૂપમાં ભક્તો આવ્યા. આનંદજી, કરમસિંહ આદિ બધા સાથે વણિક મીઠાભાઈ સોની, લાખાભાઈ કુંભાર અને કેસરભાઈ આદિ બધી સ્ત્રીઓ એ સહુ ભેળા મળીને શ્રીહરિની સન્મુખ આવ્યા. ઢોલ આદિ વાજિંત્ર વગડાવીને શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા. ઘેર ઘેર પલંગ બિછાવ્યા, ઘણા સ્નેહથી શ્રીહરિની પધરામણી કરી. તે વેળાએ સાકરના થાળ ભરી ભરીને શ્રીહરિની પૂજા કરી. ગામના બધા લોકો આવીને શ્રીહરિના ચરણોમાં નમીને પગે લાગતા. શ્રીહરિ તેમને બોલાવી મુઠ્ઠી ભરી ભરીને સાકર આપતા. કેવી અદ્ભુત કથાઓ છે! મહારાજ બિરાજમાન હતા. મહારાજના હાથમાં એક હરિભક્ત અડધો શેર સાકર લઈને આવ્યા, ભેટ આપી. એવામાં પર્વતભાઈ અગતરાય ગામથી 150 હરિભક્તોનો સંઘ લઈ અને દર્શને આવ્યા. આ બાજુથી પર્વતભાઈ આવે છે, અડધો શેર સાકર મહારાજના ખોબામાં છે, એમાંથી મહારાજ મુઠ્ઠી ભરી ભરીને હરિભક્તોને આપે છે. બે ચાર ભક્તો ઊભા છે અને પર્વતભાઈ વગેરે આવ્યા. પેલા જે હરિભક્ત સાકરની ભેટ લાવ્યા છે મૂંઝાણા, આટલા બધા ભક્તો આવ્યા, જો મને ખબર હોત તો સાકર વધારે લાવત, મૂંઝવણ થઈ આવી. મહારાજે શું ચરિત્ર કર્યું! ખોબો ભરી ભરીને મહારાજ સાકર આપતા. આપણા જૂના સંતો બધા જ મોટા સમયા થાય ત્યારે સાકર આપતા. આપણા ગુરુજી પણ, આપણા સંતો કાશી વગેરે જાય, અમે સંતો દેશ પરદેશ જઈએ, મહારાજનું પૂજન થાય, મહારાજને પ્રસાદીની સાકર ધરાવે, એ મુઠ્ઠી મુઠ્ઠી સાકર આપે અને સંતો આત્માની જેમ એ સાકરને સાચવી રાખે, એક એક દાણો એ પ્રસાદીનો આશીર્વાદરૂપ સાકર સંતો સાથે રાખે. મહારાજ મુઠ્ઠી ભરી ભરીને આપે છે. 150 હરિભક્તો આવ્યા, જે આવતા જાય સાકર આપતા જાય, જે આવતા જાય સાકર આપતા જાય. આપનારા હરિભગત મૂંઝાય છે, આ સાકર આપી છે આટલી જ, ખૂટતી કેમ નથી? બધાને આપ્યા પછી મહારાજના હાથમાં એટલી ને એટલી સાકર, અને છેલ્લી સાકર જે હતી, પેલા હરિભગતને કીધું લો સાકર, તો એનો ખોબો પાછો ભરાઈ ગયો. એ તો વિચારમાં પડી ગયા કે આટલી તો મેં આપી હતી, આટલા બધાને આપ્યા પછી સાકર પાછી એટલી ને એટલી, વિચારે ચડી ગયા આવું કેમ. ત્યારે મહારાજે હસતા હસતા કહ્યું, અમને જે આપે છે ને એ ક્યારે ખૂટતું નથી. ભગવાનને અર્થે જે આપણે આપ્યું છે ને એ અક્ષય થાય છે, એટલે કે એનો ક્ષય નથી થતો. બાકી જગત માટે કે આપણી માટે કે આ જગતના પદાર્થ માટે જેટલું ખર્ચી નાખ્યું ને એ બધાનો ક્ષય છે, પરમ ભગવાનને અર્થે જે વાપર્યું, ભગવાનની અર્થે જે સમય વાપર્યો, શ્વાસ વાપર્યા, શરીર વાપર્યું કે સંપત્તિ વાપરી, એ અક્ષય થાય છે, એનું ફળ અનંત છે. ભગવતપાદ રામાનુજાચાર્યજીએ આનું ખૂબ સરસ વિસ્તારથી વ્યાખ્યાન કર્યું છે. આવી રીતે મહારાજે બધાને સાકર આપી. હવે એક શ્રીજી મહારાજ નાની વાત કરે છે. આપણા સંતો પધરામણીએ જાય, એકાદ નાની વાત કરે, સાંભળ્યું છે? ગુરુજીને ફોન કરીએ ને તો ફોનમાં પણ એક નાની વાત તો આપણને કરે કરે ને કરે. શ્રીજી મહારાજ કહે છે, ગામના લોકોને ભગવાન શ્રીહરિ કહે છે, સત્સંગ કરજો.
અને માથે મરવાનું તો છે જ. જે લોકો સત્સંગ કરતા નથી, નિયમ પાળતા નથી, તે નિશ્ચય મરીને જમપુરીમાં જાય છે. તિનકુ કહે સતસંગ હી કરેના, માથે હે જરૂર રહી મરેના. સતસંગ જો જો કરતન જે, સતસંગ જો જો કરતન જે, જમપુર મે સો જાવત તે, જમપુર મે સો જાવત તે. સત્સંગ કરજો, નિયમ પાળજો. આજે મેં સંતો ગુરુજીની કથા સાંભળતા હતા બપોરે. પીધા વિના પ્યાસન ભાંગે, મર પંડ ઉપર ઢોળે પાણી રે. ગુરુજી આ કીર્તન ગાયું. તરસ્યો માણસ હોય ગંગામાં ડૂબાડી દો, આખા શરીર ઉપર પાણી પડે, પણ મોઢું ખોલે નહીં તો પ્યાસ બુઝાય. દાદા બોલો તો ખરા. પીધા વિના પ્યાસન ભાંગે, મરપંડ ઉપર ઢોળે પાણી રે. મુક્તાનંદ મોહન સંગ મળતા, એ મોજ અમૂલખ માણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. તરસ્યા માણસને પાણી મળે એનાથી તરસ છીપે નહીં, એ પાણી પીવું પડે. આ છેલ્લામાં છેલ્લી ધ લાસ્ટ કન્ડિશન છે. સત્સંગ મળે એટલું નહીં, પણ એ સત્સંગ મળે, સાધુનો સંગ મળે, એ સંત કહે એમ કરે તો. ગુણાત્યાનંદ સ્વામી કહે, કરોડ જન્મની કસર આજ ટળે અને બ્રહ્મરૂપ કરી મૂકે, જો ખરેખરા સાધુ મળે અને કહે એમ કરે તો. નિયમ પાળજો, બાકી તો જે નિયમ નથી પાળતા, આ સત્સંગની મર્યાદામાં નથી, એ તો નિશ્ચય મરીને ક્યાં જવાના? જમપુરીમાં જવાના. ત્યાં જમ પાપી જીવોને અનેક પ્રકારે મારે છે. ઘણી વાર આ જમપુરીની વાત આવે, લોકોને મનાય ન મનાય, આ કળિયુગના ટૂંકી બુદ્ધિના માણસો લાંબુ વિચારી નથી શકતા, જોઈ નથી શકતા. એવા માણસો એને માટે જો વાત કરવી હોય ને, ઉપરની જમપુરી તો પછી, આ પૃથ્વીની જમપુરી તમે જુઓ. હવે આતંકવાદ શું છે, શું છે અત્યાચારો, ચારે બાજુ તમે જુઓ કેવા કેવા થાય છે. નિર્દોષ માણસો કેવી રીતે કચડાય છે, કેવી રીતે મરાય છે, કેવી રીતે પીલાય છે. આ યમપુરી છે. આ લોકમાં ભગવાને ડેમોન્સ્ટ્રેશન રાખ્યું છે. એને જોઈને, આ દુઃખને જોઈને પણ જો કોઈ પાછો વળી જાય ને, તો હજી મહારાજ રાજી થાય. ત્યારે જીવ દુઃખથી પુકાર કરે છે, ત્યાં તેને માતા પિતા બંધુઓ પુત્ર કે નારી કોઈ મદદ કરી શકતા નથી. ત્યાં જમપુરીમાં કોણ બચાવવા આવે? એક અદ્ભુત મહારાજ વાત કરે છે, નોંધવા જેવી. હા, ગુંદાળા ગામના હરિભક્તોને મહારાજ કહે છે. થોડી વાર માટે મહારાજ પધાર્યા છે. મિથ્યા ગુરુ કે એ કામન આવે, સાચે ગુરુ હોય તે હી છોરાવે. મિથ્યા ગુરુ કીએ કામન આવે, સાચે ગુરુ હોય તે હી છોરાવે. સાચે ગુરુ હોય તે હી છોરાવે. મિથ્યા ગુરુ કર્યા હોય એ પણ આ યમપુરીમાંથી છોડાવી નથી શકતા, પરંતુ જેણે સાચા સદગુરુને માથે રાખ્યા છે, એને સેવા છે, એને રાજી કર્યા છે, એવા સદગુરુ એને યમપુરીથી છોડાવે છે. સાચે ગુરુ હે
सत्संग माही सो जानी तेही ग्रह ना बाही सो जानी तेही ग्रह ना बाई एवा साचा संत एवा साचा सद्गुरु क्या मळे ये तो सत्संग मा मळे क्या मळे सत्संग मा आपणे त्यां एवी कथा छे यमपुरी निष्कुळानंद स्वामीनो लखेलो जमदंड एनी क्यारेक वातो करीशुं 80 पत्र वन दादा आपणे लोन होय ने ए लोननी जेम बरछी उभी होय देखाय लोन पण उभी शुं होय तीखी सोई करता पण वधारे अणीदार ए बरछी उभी होय हा अने एना उपर जीवने चलावे केवी वेदना थाय असह्य पीड़ा थाय ए पड़ी जाय हाथ मूके तो हाथ विंधाई जाए सहन न करी सके आडो पड़े तो आखू शरीर विंधाई जाए एवी बूमो पाड़े एवी बूमो पाड़े अस्थिपत्र नामनु वन यमपुरी ना आ बधा प्रकारो कुंभी पाक नरक धगधगतो लोढ़ानो सड़कतो पुरुष होय के स्त्री होय धगधगती मूर्ति होय हाँ सड़कती અને એને ભેટાડે ભેટ ચાલાને બહુ સ્ત્રીમાં આસક્તિ છે ને ધનમાં આસક્તિ છે ને ઉકળતું શિશુ હોય અને જમના દૂતો પકડી અને પેલાને બે હાથ બાંધી દે એ ધગધગતું ઉકળતું શિશુ એને પાય કેવી વેદના થાય એ અસહ્ય વેદના જીવને એટલા માટે આપવામાં આવે છે ભાઈ કે કર્મ કર્યા ને વિચાર્યા વિના કર્યા ને અનેક લોકોને હેરાન કર્યા ને તારા તુચ્છ સ્વભાવને ખાતર તે કેટલી ગાયોને કાપી કેટલા માણસોને હેરાન કર્યા ન કરવાના કામો કર્યા આપણે ત્યાં એવી કથા છે હું જે કહેવા માંગુ છું એ કોઈ એક ગૌદાન કર્યું હોય તો વૈતરણી નામની નદીમાં જ્યારે જીવ એ નરકમાં જાય ત્યારે ગૌદાનનું ફળ એ છે એણે આપેલું ગૌદાન એણે કરેલું સત્કર્મ એને વૈતરણી નામની નદીમાંથી બચાવે છે એક એક સત્કર્મ જીવને એક એક પાપથી ઉગારે છે ભગવાન એનો દંડ આપે છે ભગવાન એમ કહેમાં પણ સુળીનું દુઃખ કાટેથી મટાડે છે યમપુરીની વેદના એને ભોગવવાની છે એ ઠાકોરજી બહુ થોડામાં ટૂંકમાં પતાવી દે છે એવી જ રીતે જેમ ભગવાન સમર્થ છે એવી રીતે શું વાત કરે છે સાચે ગુરુ હે સતસંગ માહી સો જાની તેહી ગ્રહ ના બાઈ મિથ્યા ગુરુ કીએ કામન આવે સાચે ગુરુ હોય તેહી છુરાવે સાચા ગુરુ સાચા સદગુરુ સાચા સંત જીવને નરકમાંથી છોડાવે છે બે ત્રણ વાત કરી દઉં છત્રાસા ગામ એક ગામમાં એક દરબાર આમય ક્ષત્રિય હોય શરીરમાં બળ હોય ઘરમાં સમૃદ્ધિ હોય સમાજમાં વાહ વાહ થતી હોય એવા માણસો પાપ કરતા ડરે નહીં પછી એને કોઈનું ગળું દબાવતા વાર ન લાગે સમાજમાં પ્રતિષ્ઠિત પણ કર્મ એના એવા કાળા રાત્રે પથારીમાં સૂતો છે પૂર્વનું કંઈક પુણ્ય હશે એનું પૂર્વનું આપણા શાસ્ત્રોમાં લખ્યું પરિણામ શું આવ્યું રાત્રે છત્રાસાના દરબાર સૂતા છે અને યમના દૂતો દેખાણા એવા ભયંકર યમના દૂતો દેખાણા કાળા ડિબાંગ ગુફા ઊંડી હોય ને એવી એની આંખો વિકરાળ પર્વત જેવા હાથમાં અલગ અલગ પ્રકારના શસ્ત્રો ખડગ છે ગદા છે મુદગર છે હાથમાં લીધા છે મારો મારો પકડો પકડો એમ કહેનાને પકડવા જાય સ્વપ્નમાં અને આ એવો ભાગે એવો ભાગે એવો ભાગે સ્વપ્નમાં
એમાં અચાનક એક મોટું મંદિર દેખાણું, મંદિરનો ડેલો દેખાણો, ડેલી ખુલ્લી દેખાણી, એને એમ થયું કે કદાચ આ મંદિર છે, ભગવાનનું સ્થાન છે. આખી જિંદગીમાં મંદિર ગયો નથી, પણ આજે જાઓ. મંદિરની અંદર ઘરી જાય, એક સંત બેઠા છે. એ સંત પાસે આવે, સ્વામીજી મને બચાવવા પૂક પોક મૂકે, એટલી વારમાં તો એ પાછળ જોવે ને તો યમના દૂતો દેખાતા બંધ. એટલે જે શ્વાસ ચડ્યો તો ને, હાશ આમ થયું ત્યાં તો આંખો ઉઘડી ગઈ. તો ના મળે મંદિર, ના મળે સ્વામીજી, કે ના મળે યમના દૂતો, પણ આખું શરીર પરસેવે રેબ જેમ, આખું શરીર નાઈન ઉભો થયો હોય ને આવો ભીનેવાન થઈ ગયો. પણ બુદ્ધિશાળી માણસ હતો, ગયા જન્મનું કંઈક સારું કર્મ, કંઈક સાચા સંતની સેવા કરી હશે. સંત સમાગમ પરતાપે રે જાસુ, બ્રહ્મ મોલ માહી આપે રે. સંત સમાગમ પરતાપે રે જાસુ, બ્રહ્મ મોલ માહી આપે રે. સાધુના સમાગમનો આ પ્રતાપ છે. એ સંત રે સમાગમ કે જે, સાધુનો સમાગમ, કોઈ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત એકાંતિક સાધુની સેવા કરી હોય, શું ફળ છે? આ ફળ છે, બુદ્ધિશાળી માણસ જાગી ગયો, ઊંઘ ન આવી, વિચાર્યું મારા કર્મ તો એવા જ છે, મને આવા માણસો જ લેવા આવશે, તો આ મંદિર શું છે, ક્યાં છે એવું મંદિર? બધાને પૂછવા લાગ્યો, કોઈ મંદિર ખરું આવું? કેવું મંદિર? ત્રણ શિખર હોય, એક નહીં ત્રણ શિખર હોય, દૂરથી જોયેલું એને સ્વપ્નમાં. અને આવા ટાઈમે જે સ્વપ્ન આવે એ ભૂલાય જ નહીં ક્યારે કિશનભાઈ. હા, સાચી વાત છે. હમણાં વડોદરામાં ગુરુજી આ કથા કરી શિક્ષાપત્રી ભાષ્યની, એમાં એક વડોદરાના હરિભગતની વાત કરી છે, હું એને સારી રીતે ઓળખું. એને દાદા દર અઠવાડિયે યમના દૂતો દેખાય છે, એનું નામ છે રમણભાઈ. તમારી પાસે આવીને વાત કરતા હોય ને તો તમને ડર લાગવા લાગે કે સ્વામી આજે તો આવું થયું, ત્રણ માણસો આવ્યા, મને આખે આખો ઉચકી લીધો, એક ખાડો હતો એમાં મોટા મોટા સર્પ હતા, અને મને હું ના પાડું છતાં ઉચકીને સીધો એ ખાડામાં નાખ્યો. સ્વામી હું જાગી ગયો, આખી રાત મને ઊંઘ. દાદા છે આવું, એને વારંવાર સ્વપ્ન આવે છે. સત્સંગમાં હતા જ નહીં જરાય, એને સ્વામિનારાયણ શું છે એ સાંભળેલું નહીં. પણ પછી આપણું ગુરુકુલ ત્યાં વાઘોડિયા રોડ ઉપર થયું, એ ગુરુકુલમાં સવારે ધૂન થાય, હું ત્યારે ત્યાં જ હતો, એ ધૂનમાં પાછળ બેસે પાછળ. પછી એક દિવસ કોઈને પૂછ્યું મારાથી અંદર અવાય, સ્વામીજીને મળાય, પછી અંદર આવ્યા, અમને મળ્યા ત્યારે ખબર પડી. વિચારો કે સ્વામી હું અહીંયા મંદિરમાં બેસું ને એટલી શાંતિ લાગે, એટલી શાંતિ લાગે. બાકી આખો દિવસ મારા શરીરમાં તાપ હોય, બળતરા હોય. હવે તમે વિચારો, ખાલી સ્વપ્નમાં દેખાય તો આ દશા થાય, તો સાક્ષાત્કાર થાય એનો તો શું થાય? પાયજામા ભી ઢીલા ઓર પીલા હો જાય છે, તો એવું જ ને. અરે આ દુનિયાનું ટોર્ચરિંગ તમને ખબર છે ને, થર્ડ ડિગ્રી ટોર્ચરિંગ આપણે સાંભળીએ છીએ ક્યારેક ક્યારેક, ખબર તો નથી, પણ આ દુનિયાની અમુક જેલ એવી છે, અમુક દંડ એવા છે, એમાં જ્યારે થર્ડ ડિગ્રી દંડ આ લોકો આપતા હોય, કરંટ આપે જીવતા માણસને, કેવી રીતે માણસને સતાવે છે, કેવી વેદનાઓ આપે છે સાંભળીએ છીએ આપણે. આતંકવાદીઓ પકડે માણસને મારે, એક વિડીયો અમે ઇન્ડિયા હતા, ગુરુકુલનો વિદ્યાર્થી લઈને આવ્યો, ગુરુજીને બતાવ્યો, રીતસર ગુરુજી સંતો રડે. હા, એક સૈનિકને પકડીને ખિલ્લાથી મારે લોકો, રોડ પર જે મારતા હતા, આપણે જોઈ જ ન શકો તમે. તો હું કેવા એ માગું છું, યમપુરી ક્યાં છે? મને લંડનના એક બહુ સારા કાનજીભાઈ કેરાય હરિભગત છે, એણે મને એક વિડીયો મોકલ્યો, મને કે સ્વામી તમે કથામાં વાત કરજો, ખાસ કહેજો, અમેરિકામાં અને યુરોપમાં ફરના કપડા પહેરાય, ફર કે ને, ખાસ કરીને વિન્ટરમાં ફરના કપડા
એ ફર કેવી રીતે બને છે, રેકુનને કેવી રીતે પકડે છે, મને મોકલેલો. મેં લખ્યું કે આ જોવાયો છે, બેનો કામ નથી. મને કે કશું બેનો તમે જોઈ શકશો ને બતાવી પણ શકશો. 3 સેકન્ડ મેં જોયું ને મારી ઊંઘ હરામ થઈ ગઈ. જીવતા રેકુનની ચામડી જે ઉતારે છે, આપણને એમ થાય આવી વેદના, અને એમાંથી કપડાં તૈયાર થાય, અને એ કપડાં પહેરવાનો માણસોને શોખ, એની મોટી કિંમત ચૂકવે. પહેરનારા પણ ભાગીદાર, વેચનારા પણ ભાગીદાર, એમાં રોકાણ કરનારા પણ ભાગીદાર, એને મારનારા પણ ભાગીદાર. લેનારા છે તો જ મારે છે ને, હમણાં બધા બંધ કરી દે લેવાનું. તો આ યમપુરી છે હું કહેવા એ માંગુ છું, સાંભળીએ તો રૂવાડા ઉભા થઈ જાય. ઓસ્ટ્રેલિયામાં સર્પનો બિઝનેસ છે, જીવતા સર્પ પકડવાના અને જીવતા સર્પને ચીરવાના. એમાંથી આ બેલ્ટ બને છે, જે લેધરના બેલ્ટ હોય છે ને, બધા લેધરના પર્સ હોય છે ને, બહુ લોકોને ગમે. બોલો, નેચરલ પાછા કે ધૂળ નેચરલ, તારું નેચરલ થઈ જશે પાછા કે નેચરલ છે. લો, દુર્ભાગ્ય છે આ પૃથ્વીનું, કળિયુગ શરૂ થઈ ગયો છે. આપણે તો મહારાજની કૃપા લોયા ધામ અક્ષરધામમાં બેઠા છીએ, પીવડા મહારાજના સાનિધ્યમાં પૂજ્યપાદ ગુરુદેવના ખોળામાં બેઠા છીએ. પણ આ વાત આવે છે યમપુરીની, એટલે તમને કહું છું આ બધા યમપુરીના સેમ્પલ છે. આવી વેદના જે જીવને થાય છે એ આખીર તો છે તો જીવ જ ને, કોઈ પ્રાણી જ છે ને. અને યમપુરીમાં હાઉસફુલ થઈ ગયું છે ને, એટલે નાના દંડ ભોગવવા માટે બધાને પૃથ્વી ઉપર મોકલી આપે છે. એટલે આ પૃથ્વી ઉપર આવું બધું વધતું જાય છે. પણ કોણ આપણને બચાવે? છત્રાસાના દરબાર બધાને પૂછે. આવું મંદિર જોયું કે મોટો ડેલો હોય, 3 મોટા મોટા શિખર દેખાતા હોય, એમાં કોઈએ કહ્યું જૂનાગઢમાં છે. ગયા, જોતાની સાથે હા પડી ગઈ. સ્વપ્નમાં મને જે દેખાણું એ જ આ મંદિર છે, એ જ આ મંદિર. ઓસે ઓસે અંદર ગયા, એવો ચોક, એવી જ ઓસરી, અને એ ઓસરીમાં સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી એમનેમ બેઠા છે. રાજીનો રેડ થઈ ગયો, દોડીને સ્વામીના પગ પકડી રડવા જ લાગ્યો. મા બાપ, મા બાપ રાજી થાવ, પણ તું કોણ છે ભાઈ, ક્યાંથી આવે છે આવો મોટો કદાવર પુરુષ, મોટો દરબાર ગરાસ્યો, સૂર્યવંશી, અને આમ કોઈના પગ પકડીને રડે? એટલે લાગે તો ખરું ને કે કઈક દુખિયારો જીવ છે. ખૂબ સ્વામી આશ્વાસન આપ્યું, બધી વાત એને માંડીને કરી. હું કહેવા એ માંગુ છું, પછી તો એવો સમાગમ કર્યો. એક અમરાપર પાસેનું બરવાળા ગામ હતું. આ વાત એટલે કહું છું, આવા તો આપણા સત્સંગના કેટલા બધા દાખલાઓ છે. મેં વડોદરાના રમણભાઈની હમણાંની તમને વાત કરી, જેને હું વારંવાર મળ્યો છું. હું વડોદરા ગુરુકુલમાં રહું, ડેઇલી સવારે અચૂક ધૂનમાઈની હાજરી હોય હોય અને હોય જ. ભગવાન અને સંત આપણને દુઃખમાંથી બચાવે છે, બચાવે છે ને બચાવે છે. અરે દૂરની ક્યાં વાત કરો, આપણા પ્રાણીલભાઈ સાઉથ ઇન્ડિયન આવે છે ને, મને કહે આસિદ ભગત કે આ મંદિર, અગર એ મંદિર ન મિલતા, એ સ્વામીજી ન મિલતે, તો સ્વામીજી મેં સોચ નહીં શકતા મેરા ક્યા હોતા. મેં યહાં જબ આતા હું, મુજે ઇતની પોઝિટિવ એનર્જી મિલતી હૈ, ઇતની પોઝિટિવ એનર્જી. એ માણસ કેટલો ડિપ્રેશનમાં છે આપણે બધા જાણીએ છીએ. અમરાપર પાસેનું બરવાળા ગામ, ત્યાં ઝવેરચંદ નામના એક વેપારી વણિક રહે. કંઈક એના કર્મ એવા કઠણ હશે, અને એને કઠણ કર્મને લીધે રાત્રે જમદૂત દેખાય સ્વપ્નમાં, અને આને બહુ મારે, આ બૂમો પાડે, એનું શરીર ઉછળે, એની બૂમો એના ઘરવાળાને સંભળાય, ઘરવાળાની ઊંઘ ઉડી જાય, ઘરવાળા ઝબકીને જગાડે, તો આ તો ઘરમાં ના જમ દેખાય, ના એના દંડા દેખાય, પણ માર અનુભવ હોય સ્વપ્નમાં, એટલે જાગ્રતમાં એની સ્મૃતિ રે. આવું થતું એમાં કૃપાનંદ સ્વામી ગામમાં પધાર્યા. સ્વામી કથા વાર્તા કરે છે, ગામમાં વાત ફેલાણી, એક એવા સારા સંત આવ્યા છે. શીલ સંતોષને વળે શાંતિ રે, એમાં રહીને બોલે છે,
धीरजता कही नथी जाते रे, ज्ञान ध्यान मा डोले छे। एवा संत सहुना सगारे पर उपकारे पूरा छे। आवी रीते शीतलता शांति शील जेनी वाणी मा जेना वर्तन मा जेनी एक एक क्रिया मा जळहळतु होय आवा साधु एटले कृपानंद स्वामी पधार्या छे। ઝવેરચંદ વણિક સાંજે દુકાન બંધ કરી સંતોના દર્શન માટે સમાગમ માટે જાય, કથા સાંભળે, એટલી શાંતિ વળી, એટલી શાંતિ વળી। રાત્રે સંતોને સંભાળતા સંભાળતા સુવા જાય, જમના દૂતો દેખાણા પણ નજીક નથી આવી શકતા, હાથમાં શસ્ત્રો છે ઉપાડે છે મારી નથી શકતા। આને વિશ્વાસ થઈ ગયો, આ પહેલી વાર આવું બેનું કેમ, આ સાધુના દર્શન કર્યા એમ અમે ભાવ રાખ્યો। બીજે દિવસ ગયો, ત્રીજે દિવસ ગયો, એક દિવસ સ્વામીને ખુલીને વાત કરી। સ્વામી કે ભલા માણસ, અમારું તો કામ જ એ છે, અમારું કામ જ એ છે જીવોને જમપુરીના દુઃખમાંથી ઉગારવો। એ કરુણા અતેશે રે હો કે ધે, ભવ જળ બુડતા બાય ગ્રહી લે ધે, જન્મ સુધાર્યો રે હો મારો। સાચા સદગુરુ મળે ને એનો હાથ પકડી લઈએ, સાચા સદગુરુને આપણું જીવન સમર્પિત કરી દઈએ, એ પછી સોપી તેને મન પ્રાણ, તે વાળે તેમ વળે। નિષ્કુળાનંદ સ્વામી કહે પછી એ સંત કહે એમ જો કરવા મળીએ ને તો યમપુરીનો ત્રાસ કદાચ 100 જન્મ સુધી ભોગવવાનો હોય ને તો પણ મહારાજના મત પ્રમાણે આને આ જન્મે મહારાજ ખલાસ કરી નાખે। એકાંતિક સત્પુરુષના યોગ્ય કરીને આ થાય છે। થોડા વચનામૃત તમને સંભળાવું। પ્રથમનું 54મું, મહારાજ એમ કહે છે, દેહ ને દેહના સંબંધીમાં હેત છે એવું સંતને વિશે થાય, ભગવાન અને ભગવાનના એકાંતિક સંતને વિશે થાય તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે। પ્રથમનું 58મું, પૂર્વના મલિન સંસ્કાર હોય, પેલા તો મહારાજ કે એ ટળતા નથી, ફરી પ્રશ્ન પૂછ્યો કેમ ટળે, ત્યારે મહારાજ કે અતિશય જે મોટા પુરુષ હોય એને નિષ્કપટ ભાવે કરીને સેવા કરે, એનો ગુલામ થઈને રહે તો પૂર્વ જન્મના જે મલિન સંસ્કાર છે તે ટળે, રંક હોય તે રાજા થાય, માથે મોટું વિઘ્ન આવનારું હોય તે પણ દૂર થાય। આ સત્સંગનું ફળ તો જુઓ દાદા, ઘણા લોકો પૂછે સત્સંગ કરીએ તો શું મળે, આ મળે। વડતાલનું 5મું, મહારાજ એમ કહે ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે, મોટા સંતને અર્થે ખર્ચ કરે, એવી રીતે ભગવાન અને ઉત્તમ લક્ષણ વાળા સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે તો 100 જન્મે ઉત્તમ થવાનો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ થાય છે। આ સત્સંગનું ફળ છે। માટે ભક્તો, તમે કથા રોજ સાંભળો છો, તમને કોઈ પ્રશ્ન પૂછી શકે, તમે આ રોજ કથા સાંભળો શું મળશે, રોજ સાધુનો સત્સંગ કરો શું મળશે, સાધુ પાસે બેસવા જાવ શું મળશે। આ ભગવાન શ્રીહરિ કહે છે સાચા સંત જીવને યમપુરીમાંથી બચાવે છે, સંસારમાં ડૂબનારાનો હાથ પકડનારા સંતો તો અહીં છે, ભાગ્યશાળી હોય તેને જ આ વાત મનાય છે। આવો સત્સંગનો જોગ વારંવાર થોડો પણ આવવાનો નથી, સમય જતો રહેશે પછી અમને યાદ કરીને રડશો પણ ત્યારે તમે સત્સંગ સન્મુખ થઈ શકશો નહીં। શ્રીહરિની આવી વાત સાંભળીને ગામના સહુ લોકો શ્રીહરિને શરણે આવ્યા અને સત્સંગના વર્તમાન લીધા। આવી રીતે ભગવાન શ્રીહરિએ ગુંદાળા ગામને વિશે, ગુંદાળા ગામના ભક્તોને, ત્યાંના જીવોને ભલામણ કરી કે સાધુનો સંગ કરજો, સંત કહે તેવી રીતના નિયમ પાળજો,
સંત કહે તેમ કરવું ને એ કઠણ છે. આલોકની દ્રષ્ટિએ આપણે વિચારી શકીએ તો એ કઠણ છે દાદા. એટલા માટે કઠણ છે, આપણી બુદ્ધિ આપણને રોકે છે. આપણા સત્સંગની એક સત્ય ઘટના છે. એક વાર વિશુદ્ધાત્માનંદ સ્વામી ગુણાત્માનંદ સ્વામીની સાથે જતા હશે, જૂનાગઢની વાત. સંતો છે, મુખ્ય સંત ગુણાત્માનંદ સ્વામી છે, નારાયણધારામાં સ્નાન કરી નીકળ્યા છે. ગિરનારની એ પવિત્ર તળેટી છે, સાધુ સંતોની એ ભૂમિ છે. એમાં એક બાવાજી એ ગિરનાર પર્વતને દંડવત કરતા કરતા પ્રદક્ષિણા કરે. ગિરનાર કેવડો મોટો, કેવડો મોટો ગિરનાર! અને આપણા સંતો અમને મને વાત કરતા હતા કે માનસરોવરની યાત્રાએ ગયા તો માનસરોવરમાં ત્યાં કૈલાસ માઉન્ટેનને પણ લોકો એટલી ઠંડીમાં એ સિચ્યુએશનની અંદર ત્યાં પણ એવા શ્રદ્ધાવાળા જીવો છે કે કૈલાસ પર્વતને દંડવત કરીને પ્રદક્ષિણા કરે. તમે જુઓ તો ખ્યાલ આવે, ઘૂંટણ છોલાઈ ગયા હોય, લોહી નીકળતું હોય, કોણી છોલાઈ ગઈ હોય, લોહી નીકળતું હોય, છતાંની શ્રદ્ધા અડીખમ રહે આવા શ્રદ્ધાવાળા જીવ હોય. આવા એક બાવાજી, એક મહાત્મા, એક મુમુક્ષુ શ્રદ્ધાવાળા ગિરનારના દંડવત કરે, ઉભા થાય, પાછા દંડવત કરે, ઉભા થાય, આમ નીકળ્યા. ગુણાત્માનંદ સ્વામીએ વિશુદ્ધાત્માનંદ સ્વામીને કહ્યું, તપાસ કરો ને સાધુ, આ બાવાજી શું કરે છે. ગયાને પૂછ્યું, ખબર પડી દંડવત કરતા કરતા ગિરનાર પર્વતને પ્રદક્ષિણા કરે છે. સ્વામીએ આવું જાણી ખૂબ રાજી થયા. ગુણાત્માનંદ સ્વામી એમ બોલ્યા, કેટલી શ્રદ્ધા છે, ધન્ય છે આને, ધન્ય છે આને. આ કળિયુગમાં આવી શ્રદ્ધાવાળા કોણ મળે? સ્વામીએ એમ કહ્યું કે સાધુ જાઓ ને, તમે એને એટલું કહો ને, આ ગિરનારને દંડવત કરે છે તો એક દંડવત જો અમને કરે ને તેને અક્ષરધામમાં બેસાડી દઈએ. એટલે વિશુદ્ધાત્માનંદ સ્વામીએ પેલા બાવાજીને જઈને વાત કરી કે અમારા બહુ ઓલિયા પુરુષ છે, ખૂબ મોટા સંત છે, અને તમારી શ્રદ્ધા જોઈને રાજી થયા છે. તમે એક દંડવત જો એમને કરો ને, એક જ દંડવત, તો ભગવાનનું ધામ તમને આપી દેશે. એટલા બધા રાજી થયા છે, આવો રાજી પણ નહીં મળે. ખૂબ મહિમા કયો. ત્યારે પેલા બાવાજી કે, મારે તો નિયમ છે, હું મારા રસ્તામાંથી આગો પાછો ન થાઉ, મારાથી ક્યાંય જવાય નહીં. દૂર ઉભેલા ગુણાત્માનંદ સ્વામી સાંભળ્યું સ્વામી નજીક આવ્યા. સ્વામીને એમ કે, ચાલો નજીક જઈએ, બાને એક દંડવત કરી લઈ. હવે ગિરનારને દંડવત કેટલા હજારો લાખો કરવાના હતા, એમાંથી એક દંડવત, ખાલી એક દંડવત, એક દંડવત. સ્વામી નજીક આવ્યા, સામે આવીને ઉભા રહ્યો તો મોઢું ફેરવી દીધું, બોલો, ના કર્યો દંડવત. સ્વામીને એમ થયું, અરે અરે, આ તો લક્ષ્મી ચાંદલો કરવા આવી અને મોઢું ધોવા ગયો, આ તો દુબળાને બે દુકાળ. આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે, જીવનું કાંડું ઝાલીને અક્ષરધામમાં બેસાડવા તૈયાર થાય તો પણ અવળાઈ છોડે નહીં, એનાથી મોટો અજ્ઞાની જીવ કોણ. એટલે શ્રીજી મહારાજે ભલામણ કરી, ભાગ્યશાળી હશે, મહારાજના શબ્દો, શું ભાગ્યશાળી હશે એને આ વાત મનાશે, આમ બોલ્યા. બીજા નહીં માની શકે, રડવાનો જ વારો આવશે, આવો યોગ વારંવાર નહીં મળે. અને માનનારા હોય એને તમે જુઓ, શિવલાલભાઈ શેઠ, આપણે આપણા સત્સંગની કેવી કેવી કથાઓ આ બધી. શિવલાલભાઈ શેઠ ગોપાળાનંદ સ્વામીને સેવેલા, ગુણાત્માનંદ સ્વામીના તો ચાર હાથ એમના ઉપર, એકદમ યુવાન અવસ્થા જીતો. નવલખા શેઠ, દોમ દોમ સાહેબી, સમૃદ્ધિની તો કોઈ વાત નહીં, પણ સત્સંગ પણ એવો, હા, સોનાના દોરા જેવો. એમાં એને સાંભળ્યું, આત્માનંદ સ્વામી શ્રીજી મહારાજજીને ભાઈ તરીકે આખી જિંદગી રાખતા એ ખૂબ બીમાર છે, ચાલો દર્શન કરવા જઈએ. ભાલ પ્રદેશમાં વાગડ નામનું ગામ, ત્યાં શિવલાલભાઈ દર્શન કરવા આવે છે. ખાલી દર્શન કરવા આવ્યા, પણ એમણે જોયું
સ્વામીને બીજા પ્રદેશનું પાણી ફાવતું નહીં. સ્વામીની ઉંમર 115 વર્ષ જેટલી હતી. આટલી મોટી ઉંમર, સ્વામીના કપડાં પણ ટોયલેટ ઝાડા પેશાબવાળા હતા. કોઈ સાફ કરનારું હતું નહીં, સેવા કરનાર હતું નહીં, ધ્યાન રાખનાર હતું નહીં. સ્વામીની આવી કરુણ પરિસ્થિતિ જોઈ શિવલાલભાઈને એટલું દુઃખ થયું, આ હા હા ભગવાન જેવા સાધુ. સ્વામીને બીજા પ્રદેશ તો ફાવતો નથી, બાકી તો હું બોટાદ લઈ જાત, ત્યાં રાખીને સ્વામીની ખૂબ સારી સેવા કરત. નક્કી કર્યું હું સેવા કરીશ. એ કપડા સ્વામીના એવા ગંદા કપડા ધોવાનું શરૂ કરી દીધું. મહિનો સેવા કરી, મહિનો સ્વામીની સાથે એવો પોતાનો આત્મા જડી દીધો. એક દિવસ સ્વામી થોડા સ્વસ્થ હતા, બેઠા થયા. શિવલાલ, અમે તો આ મહારાજનું આપેલું સુખ અને દુઃખ ભોગવીએ છીએ, બાકી શિવલાલ નજર કરું ને તો આ 14 માળનું બ્રહ્માંડ એને પળ માત્રમાં ખલાસ કરી નાખું, આટલું ઐશ્વર્ય મહારાજે મને આપ્યું છે, સ્વામી બોલે છે. શિવલાલ, તે જે સેવા કરી એનાથી હું એટલો રાજી છું, એટલો રાજી છું, તું માગી લે. શિવલાલભાઈએ કહ્યું, સ્વામી આપશો? માગીશ આપશો. સ્વામી આપવું હોય તો એટલું આપો, તમે ધામમાં જાઓ. એના 13માના દિવસે શ્રીજી મહારાજને લઈ તમે મને ધામમાં તેડવા આવજો. સ્વામી કે હા 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 શિવલાલ, હજી તારી સત્સંગમાં જરૂર છે. સ્વામી તમે વચનથી બંધાયા છો, ચક્રવર્તી રાજા રાજી થાય ત્યારે તુચ્છ વસ્તુ મગાય? તમારા જેવા અક્ષરધામના ઓલિયા પુરુષ રાજી થાય એની પાછળથી આ લોકનું માગું? સ્વામી માગું તો અક્ષરધામ જ માગું ને. ફરી સ્વામીએ કહ્યું, શિવલાલભાઈ કે નહીં, સ્વામી કે તો તૈયાર રહેજે. સ્વામી ધામમાં ગયા, સ્વામીની પાછળ ખૂબ હરિભક્તો સંતોને જમાડ્યા. 12મું 13મું પૂરું થાય અને 13માના દિવસે સ્વામી મહારાજ મુક્તો પધારે અને શિવલાલભાઈને મુક્ત પદ મળે. હું કહેવા એ માગું છું, એક સંત એને જેને સેવી લીધા, એક સંત એને જેને રાજી કરી લીધા. આ સત્સંગની આ બધી કથાઓ આજે પણ જોવા મળે. હમણાં જ આપણે સાંભળ્યું સુરતના એ રસિકભાઈ ગોંડલિયા, ગુરુજી સાથે અતિશય આત્મીયતા, દર્શનની ઈચ્છા. ગુરુજી ઠાકોરજી સાથે પધરામણીએ પધારે, પધરામણી કરી. રસિકભાઈ ગોંડલિયાએ હાથ જોડ્યા, બસ સ્વામી મહારાજને પ્રાર્થના કરો, હવે ધામમાં લઈ જાય, આ લોકમાં શું રહેવું. ગુરુજીએ ત્યારે પ્રોફેસર હતા, એમને કહ્યું, ઠાકોરજીનો હાર હતો ઉતારી, આ હાર છે, ધામમાં જવાની ઈચ્છા થાય ત્યારે હાર પહેરી લેજો, પણ પેલા વિચારજો અંતરમાં વાસના નથી ને, વાસના માત્ર, ઈચ્છા માત્ર, આસક્તિ માત્ર છોડજો, પછી આ હાર પહેરજો, તરત મહારાજ ધામમાં તેડી જશે. વિશ્વાસ, સંતે કહ્યું તેમ કર્યું, અતિ દ્રઢ વિશ્વાસ. વિશ્વાસ કેવો દ્રઢ વિશ્વાસ, હિમાલય જેવો વિશ્વાસ હશે ને. પોતાના અંતરમાં બરાબર તપાસીને જોઈ લીધું, ના હવે તો આ જગતમાં માલ છે જ શું, આ જગતમાં ઈચ્છા રાખવા જેવું છે જ શું. અને એ હાર ગળામાં નાખ્યો, તરત ને તરત શ્રીજી મહારાજ ધામમાં તેડી જાય. હમણાંનો દાખલો જોયું, સાધુનું માન્યું, સાધુને વિશે ભાવ રાખ્યો, સંતે કહ્યું તેમ કર્યું, શ્રદ્ધા રાખી. એટલા માટે શાસ્ત્ર કહે છે, બસ ભાગ્યશાળી હોય એ આ વાતને માની શકે છે. મહારાજ પણ કહે છે કે એટલા માટે જમપુરીથી સાચા સંત છોડાવે છે. હવે મહારાજ ગુંદાળા ગામથી નીકળ્યા છે અને મહારાજ જેતપુર પધારે છે. ખૂબ મોટું મહારાજનું સામયું થઈ રહ્યું છે, એ પ્રસંગ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની.